નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂતો માટેના મોટા સમાચાર, જેમાં કપાસ વાયદો 1.5 વર્ષની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે, ત્યારે કપાસ, જીરું, ધાણા અને ડુંગળીના ભાવ અંગેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને રોજના ખેડૂત સમાચાર તમારા સુધી પહોંચતા રહે. તો પહેલા મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો રાજ્યના વાતાવરણમાં હાલ ખાસ કોઈ મોટો બદલાવ જોવા મળી રહ્યો નથી. હાલ વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. જોકે આજથી આગામી 3 દિવસ સુધી તાપમાનનો પારો વધવાને કારણે ઉનાળા જેવો અહેસાસ બપોરના સમયગાળા દરમિયાન થશે. તેમજ સોમવાર પછી પવનોની દિશા બદલવાની શક્યતાઓને પગલે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારમાં ઝાકળ આવવાની શક્યતાઓ. બીજી તરફ મગફળીની વાત કરીએ તો મગફળીની આવક ઘટીને 27-28 હજાર ગુણીની સ્થિર થઈ ગઈ છે અને ભાવ સતત ઘટી રહ્યા હોવાથી ખેડૂતોએ વેચવાલી પણ ઘટી ગઈ છે, જેના કારણે ખેડૂતોને સ્ટોકિસ્ટો ભાવ વધવાની રાહે ભાવ ટૂંકા ગાળામાં તેજી થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો સરેરાશ 800-1280 રૂપિયાનો ભાવ છે, ત્યારે ગોંડલમાં 8300 ગુણીની મગફળીની આવક હતી, જેમાં ભાવ 701-1301 હતો. રાજકોટમાં 5700 ગુણીની આવક સામે 1090-1275ના ભાવ, જ્યારે તળાજામાં મગફળીનો હરાજીમાં 1400 રૂપિયા સુધી ઊંચો ભાવ બોલાયો. બીજી તરફ ધાણાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં નવા ધાણાની 32-35 હજાર બોરીની આવક જોવા મળી રહી છે. હાલ આવક છે તે સ્થિર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ધાણાની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે ધાણામાં સારા માલ ઓછા આવે છે, જેના કારણે બજારમાં હજી સ્ટોકિસ્ટો એન્ટર થયા નથી, તો નવા નિકાસ વેપારો પણ નથી. પરિણામે બજાર નીચી સપાટી પર અથડાઈ રહી છે. ધાણા વાયદો 25 વધીને 7528ની સપાટી પર પહોંચ્યો. અન્ય તરફ વાત કરીએ જીરુની, તો જીરુની નવી આવકો સામે વાયદા અને ખુલ્લા પીઠામાં પીછેહઠ જોવા મળી રહી છે. આગોતરા કે બગાડ શરૂ થયો હોય એવા ખેતરના જીરા તૈયાર થઈ ગયા અને બજારમાં આવકો પણ વધવા લાગી છે, ત્યારે નવા જીરુની આવકો છે તે ગુજરાતમાં આજે અંદાજે 20 હજાર બોરી જેટલી આવક થઈ હશે અને જીરાની આવક સાથે વાયદો પણ ઘસાઈને આજે 25 હજારની અંદર સરકી આવ્યો છે, ત્યારે ખુલ્લા પીઠાઓમાં બજાર પણ સરેરાશ 5000-6000ની સપાટી પર પહોંચી ગઈ છે. તો ખાસ કરીને કપાસ વાયદો છે તેમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કપાસની આવકો ઘટવા લાગી છે, તો બજાર પણ હજી વધતી નથી, ત્યારે ન્યોર કોટન વાયદો છે તે 1.5 વર્ષની ટોચે પહોંચીને 94.87 સેન્ટની સપાટી પર પહોંચ્યો છે. છતાં પણ ભારતમાં ભાવ વધવા ના પાછળ કયા પરિબળો જવાબદાર છે તેવો ખેડૂતોના મનમાં પ્રશ્ન જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં કપાસમાં ઉછોડ આવવાના પૂરા ચાન્સ દેખાઈ રહ્યા છે. ભારતમાં 311 લાખ ગાંસડી ઉત્પાદનની ધારણા, તો હાલ 1300 નજીકના ભાવ જોવા મળી રહ્યા છે. ત્યારે વૈશ્વિક કોટન વાયદાના ભાવ છે તે 2022 પછીની ઊંચાઈ, એટલે કે 1.5 વર્ષ પછી આટલી ઊંચાઈએ પહોંચ્યા છે. તો જોરદાર ઉછાળો વૈશ્વિક કપાસમાં જોવા મળી રહ્યો છે.